હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ધ વેજ હાઉસ. આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ સૂજી ઇડલી, જેને રવા ઇડલી પણ કહેવામાં આવે છે. એકદમ સોફ્ટ અને સ્પંજી બને છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે. હું તમને એક ઇડલી તોડીને બતાવું છું, તમે એનું ટેક્સચર જોઈ શકો છો. એકદમ ફ્લફી ઇડલી બની છે. તો આ વિડીયો તમને હેલ્પફુલ લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને આવી ઘણી બધી રેસિપીઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે જે સબસ્ક્રાઈબનું લાલ બટન છે એ તમે દબાવી દો, અને એની બાજુમાં જે બેલ આઇકન છે એમાં તમે ઓલ દબાવી લો, જેથી તમને બધા વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે. તો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. એક ટીસ્પૂન રાઈ, એક ટીસ્પૂન અડદની દાળ, સ્વાદ પ્રમાણે મીઠું, 7-8 કરી પત્તા, એક લીલું મરચું ઝીણું સમારીને લઈ લેશું, 2 ટેબલસ્પૂન તેલ, એક વાડકી સૂજી, જે મોટા દાણાવાળી સૂજી આવે છે એ લઈશું, 1/2 વાડકી દહીં, 1/4 ટીસ્પૂન હિંગ અને 1/4 ટીસ્પૂન સોડા. તો સૌથી પહેલાં આપણે પેન ગરમ કરવા માટે મૂકી દઈએ. એમાં તેલ એડ કરીશું, તેલને ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે રાઈ એડ કરીશું. રાઈને ક્રેકલ થવા દઈશું. હવે એમાં અડદની દાળ એડ કરીશું, બંનેને મિક્સ કરી લઈશું. 1/4 ટીસ્પૂન હિંગ, કરી પત્તા અને લીલું મરચું મિક્સ કરી લઈએ. હવે એમાં સૂજી એડ કરીશું, સૂજીને શેકી લઈશું. સૂજીને આપણે વધારે નથી શેકવાની, ફક્ત એક મિનિટ માટે શેકી લઈએ, અને ગેસની ધીમી આંચમાં સૂજીને શેકીશું. હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ સૂજી શેકવાની છે. તો સૂજી શેકાઈ ગઈ છે, હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. સૂજીને આપણે ઠંડી કરવાની છે, તો આપણે આ બાઉલમાં કાઢી લઈએ સૂજીને. આ રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી સૂજી જલ્દીથી ઠંડી થઈ જાય. સૂજી 2 મિનિટમાં ઠંડી થઈ જશે, તો આપણે એને 2 મિનિટ માટે સાઈડમાં કરી દઈએ. તો હવે આપણી સૂજી ઠંડી થઈ ગઈ છે, એમાં દહીં એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી લઈએ. હવે એમાં થોડું પાણી એડ કરીશું, વધારે પાણી એડ નથી કરવાનું, આપણે બેટર ગાઢું જ રાખવાનું છે, પતલું નથી કરવાનું, માટે આપણે થોડું પાણી એડ કરીશું જરૂર મુજબ. તો 20 મિનિટ માટે આપણે બોરીને રાખવાનું છે આ બેટર, તો સૂજી સરસ રીતે ફૂલી જશે. તો આપણે ઢાંકીને એને 20 મિનિટ માટે બોરાવા દઈએ. 20 મિનિટ થઈ ગઈ છે, સૌથી પહેલાં આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દઈએ સ્ટીમરમાં, અને ઇડલી મોલ્ડને આપણે ગ્રીસ કરી લઈએ જેથી ઇડલી ચોટે નહીં. હવે આપણે બેટર ચેક કરી લઈએ, 20 મિનિટ થઈ ગઈ છે. તો સૂજી સરસ રીતે ફૂલી ગઈ છે, બેટર એકદમ ગાઢું થઈ ગયું છે. હવે આમાં ફરીથી આપણે થોડું પાણી એડ કરીશું, જરૂર પ્રમાણે પાણી એડ કરીશું, અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં સોડા એડ કરીશું. સોડા પર આપણે થોડું પાણી એડ કરીશું, અને જલ્દીથી સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ઇડલી મોલ્ડમાં આપણે બેટર ટ્રાન્સફર કરી લઈએ.
તો પાણી ઉકળી ગયું છે, હવે સ્ટીમ કરી લઈએ ઇડલી. તો આપણે એને કુકરમાં જલ્દીથી મૂકી દઈએ પ્લેટ, અને 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈએ. 15 મિનિટ પછી ચેક કરી લઈશું, ગેસની આંચ ફૂલ રાખીશું. તો 15 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ઇડલી ડબલ સાઇઝમાં થઈ ગઈ છે, સરસ ફૂલી ગઈ છે. ઇડલી બનીને રેડી છે, ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એને થોડી ઠંડી થવા દઈશું, પછી આપણે ઇડલી કાઢીશું. તો હવે ઇડલી કાઢી લઈએ, ઠંડી થઈ ગઈ છે. બહુ ઠંડી નથી કરવાની, થોડી ઠંડી થાય પછી આપણે ઇડલી કાઢીશું. તમે જોઈ શકો છો બહુ સરસ ઇડલી બની છે, એકદમ સોફ્ટ અને સ્પંજી. તો બધી ઇડલી આપણે કાઢી લઈએ. તો બધી ઇડલી કાઢી લીધી છે, હવે આપણે એને ચટણી સાથે સર્વ કરીશું. તો કોપરાની ચટણી સાથે સર્વ કરીશું. તો જોઈ ફ્રેન્ડ્સ, તમે બહુ જ ઇઝી રેસીપી છે, તમે આ ઘરે ટ્રાય કરી શકો છો. ને ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને મને કોમેન્ટમાં બતાવજો કે તમારી આ ઇન્સ્ટન્ટ સૂજી ઇડલી કેવી બની. તમને આના વિશે કોઈ સવાલ હોય, કોઈ સોજા હોય તો તમે મને કોમેન્ટ દ્વારા બતાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ, કીપ કુકિંગ.